વિદ્યાર્થીઓ નમસ્કાર આજે આપણે જોઈશું ધોરણ બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર દસ ઉદ્યોગ ક્ષેત્ર જેનો લેક્ચર નંબર ત્રણ જોઈએ તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઔદ્યોગિક માળખાની ચર્ચા કરી હતી ઔદ્યોગિક માળખાની અંદર આપણે મુખ્ય ત્રણ પ્રકાર છે મૂડી રોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર બીજું હતું માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર અને ત્રીજું જે આપણું છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર એમાંથી લાસ્ટ લેકચરની અંદર આપણે બે પોઈન્ટની ચર્ચા કરેલી માલિકીના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર નહી તો એમની અંદર ચાર પોઈન્ટ હતા જાહેર ક્ષેત્રના ઉદ્યોગો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો આ ચાર પોઈન્ટની ચર્ચા કરી હતી પછી બીજો આપણો જે પોઈન્ટ જોયો તો મૂડી રોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર એમાં આપણે પાંચ પોઈન્ટ જોયું એમાં પહેલું જોયું હતું ગૃહ ઉદ્યોગો કે જેમાં નહીવત રોકાણ હોય અને શ્રમનો ઉપયોગ થતો હોય દાખલા તરીકે ખાખરા પાપડ અગરબત્તી પછી બીજું જોયું હતું આપણે નાના પાયાના ઉદ્યોગો ટ્રેડિંગ જેની અંદર જે રોકાણ છે નહીવત અથવા ઓછું થતું હોય આવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગ કહે છે એમની વાત કરીએ તો એમની અંદર આપણે જે માટીના વાસણો બનાવતા હોય આવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્રીજું જે આપણે જોયું હતું જે મધ્યમ પાયાના ઉદ્યોગો ચોથું જોયું હતું ટચુકડા ઉદ્યોગો અને પાંચમું જોયું હતું મોટા પાયાના ઉદ્યોગો આ પાંચેની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી અને જ્યાં જ્યાં ક્વેશ્ચન તમને પૂછાવવાના હતા એ ક્વેશ્ચન પણ કયા કયા આવે તે હું સાથે તમને કહેતો ગયો હતો હવે આમાં આપણે જે ત્રીજો જે પોઈન્ટ છે દસ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે જે ઉદ્યોગોના પ્રકાર છે એમની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો એમાં બે છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર એક વપરાશી વસ્તુના ઉદ્યોગો અને બે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો આ બે પોઈન્ટ છે આપને પૂછાય એક માર્ક્સની અંદર કે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના કેટલા અને કયા કયા પ્રકાર છે તો ઉત્પાદિત જે સ્વરૂપના વસ્તુના આધારે ઉદ્યોગોના બે પ્રકાર છે એક વપરાશી વસ્તુના ઉદ્યોગો અને બે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તો પહેલું જોઈએ વપરાશી વસ્તુના ઉદ્યોગો કે જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુ કહેવામાં આવે છે આપણે એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવાય કે વપરાશી વસ્તુ કોને કહેવામાં આવે છે કે જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે આપણે કહીએ ડાયરેક્ટ અને પરોક્ષ એટલે બીજા થ્રુ એને કહીએ આપણે ઇન ડાયરેક્ટ પણ ડાયરેક્ટ જે વસ્તુ સંતોષી શકે છે સંતોષ આપી શકે છે આવા વસ્તુના જે ઉદ્યોગો છે એને વપરાશી વસ્તુના ઉદ્યોગ કહેવામાં આવે છે કે જેનો ડાયરેક્ટ ઉપયોગ વપરાશ તરીકે થતો હોય રહી જેનો આપણે ઉપયોગ ડાયરેક્ટ વપરાશ તરીકે ધારો કે ઘી છે તો ઘીને પછી એને કહે ફેક્ટરીનો એનો ડાયરેક્ટ વપરાશમાં જ કરવાનો હોય ઉપયોગ તેલ છે તો તેલ એકવાર તમારું કંપનીમાંથી તૈયાર થઈને એવું હોય તો પછી તમે રસોઈ બનાવવામાં ડાયરેક્ટ ઉપયોગ કરતા હોય અને પછી કાંઈ બીજી જગ્યાએ પ્રોસેસમાં મૂકવામાં આવતું નથી આવી રીતે એના ઉદાહરણ આપણે જોઈશું કે સાબુ છે શેમ્પુ છે તે પણ બીજો પોઈન્ટ જોઈએ કે આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કહેવામાં આવે છે કે જે વસ્તુથી ડાયરેક સંતોષ મળતો હોય ડાયરેક્ટ એનો ઉપયોગ થતો હોય અને ઉપયોગથી સંતોષ પ્રાપ્ત થતો હોય આવા આપણે જેની વાત કરીએ તો આને વપરાશી વસ્તુના ઉદ્યોગ કહે છે એનું ઉદાહરણ છે ઘી તેલ સાબુ શેમ્પુ પાવડર વગેરે બનાવતા ઉદ્યોગો કારણ કે ઘી તમારું તૈયાર થઈ ગયું પછી સીધું વપરાશમાં ઉપયોગમાં લેવાનું હોય તેલ છે સાબુ છે શેમ્પુ છે આ બધા જ વસ્તુ છે એનો તમે એકવાર તમારી પાસે તૈયાર થઈને આવવું એટલે સીધું આપણે એને વપરાશમાં ઉપયોગ કરીએ છીએ તો આવા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગ કહેવામાં આવે છે અને બીજું આપણે જોઈએ અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો અર્ધ તૈયાર વસ્તુના એટલે શું કે તમારી વસ્તુ હજી અર્ધી સુધી તૈયાર થઈ ગઈ છે એક સ્ટેજ હજી બાકી છે આવા આવા ઉદ્યોગોને અર્ધ તૈયાર વસ્તુના ઉપયોગ ઉદ્યોગો કહે છે દાખલા તરીકે તમારે કાપડ બનાવવાનું સૂતર હોય તો સૂતર પછીની આગળની પ્રોસેસ થાય પછી એમાંથી કાપડ બને લોખંડ છે લોખંડ બંધાઈ ગયું હાલો લોખંડ તૈયાર થઈ ગયું લોખંડનો ઉપયોગ ઘણી જગ્યાએ થતું હોય છે વાહન વ્યવહારની અંદર મકાનની અંદર રડે તો આને કહેવામાં આવે છે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તો જોઈએ જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે અને તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુઓ કહે છે આપને ખાલી બે માર્ક્સની અંદર એવું પૂછાય કે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો જણાવો તો આપણે ઉદાહરણ સાથે જણાવવાના હોય કે જે વસ્તુઓનું ઉત્પાદનનું એક સ્વરૂપ એક જ લેવલ સહી થઈ ગયું છે અને બાકીનો હજી એક તબક્કો બાકી છે આવા પ્રકારની વસ્તુઓનો મૂડી રેડી વસ્તુઓને મૂડી વસ્તુઓ પણ કહેવાય છે કારણ કે તમે એ વસ્તુને વહેંચશો એટલે તમને મૂડી પણ મળશે એટલે એને એવું કીધું છે કે મૂડી વસ્તુઓ કારણ કે તમારો ઘણી જગ્યાએ એવું હોય છે કે ખાલી રો મટિરિયલ તૈયાર કરતા હોય અને એ અન્ય મોટા ઉદ્યોગને સહાયક થાય એવી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય તો એની પાસે જ્યાં સુધી રો મટિરિયલ ફેરવું છે ત્યાં સુધી એને કહેવામાં આવે છે મૂડી ઉદ્યોગ પણ કહેવામાં આવે છે રડી મૂડી વસ્તુઓ પણ કહેવામાં આવે છે અને બાકીનો જે તબક્કો હજી એનો બાકી છે તો તેની અંદર સમાવેશ થાય છે સૂતર લોખંડના પતરા યંત્રો વગેરેના ઉદ્યોગો તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણું જે દસ પોઈન્ટ બે પોઈન્ટ હતો ટેન પોઈન્ટ ટુ જેની અંદર હતા ઔદ્યોગિક માળખું એના મુખ્ય ત્રણ પોઈન્ટ મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર અને ઉદ્યોગ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર તો આપણો આજે બીજો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો ઔદ્યોગિક માળખું પહેલો પોઈન્ટ આપણે હતું ઉદ્યોગોનું મહત્ત્વ એમાં સાત પોઈન્ટ જોયા ઔદ્યોગિક માળખાની અંદર મુખ્ય ત્રણ પોઈન્ટ જોયા હવે આપણો ત્રીજો જે મેન પોઈન્ટ છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં તો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં જે સાત જેટલા પગલાં છે તો પહેલાં આપણે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં ઇંગ્લિશમાં કહીએ તો કે મેઝર્સ ટેકન બાય ગવર્મેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મેઝર ટેકન બાય ગવર્મેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કે આના માટે સરકારે કેવા કેવા પગલાં લીધેલા છે દેશના ઔદ્યોગિક વિકાસ કરવો છે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવા માટે સરકારે કઈ કઈ વસ્તુ ઉપર ધારાધોરણો મૂડીરોકાણ કરીને આયાત નિકાસમાં કેવા કેવા સુધારા લાવીને કયા ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ કરીને કેવી કેવી સુવિધાઓ આપીને દેશના ઉદ્યોગોનો વિકાસ કરી શકાય એ પોઈન્ટની આપણે આજે ચર્ચા કરવાના છીએ દેશના સર્વાંગી વિકાસ માટે અન્ય ક્ષેત્રોની જેમ ઔદ્યોગિક ક્ષેત્રની પણ જરૂરિયાત છે કારણ કે મુખ્ય ત્રણ ક્ષેત્રો છે ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો કે અન્ય ક્ષેત્રો જે સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર છે એના કરતાં પણ આજે જો વધારે જોઈએ તો છે ઉદ્યોગ ક્ષેત્ર એટલે તો કે ઉદ્યોગ ક્ષેત્ર એટલા માટે કે તે વધારે લોકોને રોજગારી પણ આપે છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારે પડતો ફાળો છે એટલા માટે સૌથી જો મહત્વનું ક્ષેત્ર હોય તો ઉદ્યોગ ક્ષેત્ર તો આનો વિકાસ સરકારે કરવો જોઈએ તો જોઈએ કે દેશના સર્વાંગી વિકાસ માટે અન્ય ક્ષેત્રોની ઔદ્યોગિક ક્ષેત્રોની પણ જરૂરિયાત છે જેથી સરકાર તેને સહાયક એવા પગલાઓ ભરે છે કે દેશનો સર્વાંગી બધા જ લોકોનો સાથે મળીને વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગ ક્ષેત્ર મહત્વનું છે અને આના માટે સરકારે જે સહાયરૂપ થાય નડે એવી એની એના જે પગલાંઓ છે એની શરૂઆત કરી છે તો આ સાત પોઈન્ટ છે દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક રાજ્યની માલિકીના સાહસો દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ આયાત જકાત દ્ર દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ પાંચ આર્થિક સહાય દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ પાયાની સુવિધાઓ દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ સાત વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના તો આ સાત પોઈન્ટ જે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા છે અલગ અલગ પગલાં તેમની ચર્ચા કરીએ તો દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક રાજ્યની માલિકીના સાહસો આમાં સરકારે કેવા કેવા પગલાં લીધેલા છે તો જોઈએ કે સહકાર દ્વારા પાયાની અને ચાવીરૂપ એવી ઉદ્યોગ નીતિની રચના કરવામાં આવી છે સહકાર દ્વારા બધાનો સહકાર મળ્યો તો આના માટે પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગો કે જે પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકે આવા ઉદ્યોગોની વાત કરવામાં આવી છે તો પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે આવા ક્ષેત્રોમાં ખૂબ જ વધુ મૂડીની જરૂરિયાત હોય છે તેમજ તે વધુ પ્રમાણમાં સાહસવૃત્તિ ધરાવતા હોય છે જેના માટે સર સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયાર તૈયારી દાખવતા નથી શું કીધું કે સહકાર દ્વારા જે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગો છે અને આવા ઉદ્યોગોમાં વધારે પડતી મૂડીની જરૂર પડે છે તો આ વધારે પડતી મૂડીની એક સાહસ હોય છે કારણ કે તમે વધારે પડતું મૂડી રોકાણ કરું અને તમારો ઉદ્યોગ ધંધો ચાલે એ ચોક્કસ હોતું નથી તો એક સાહસ વૃત્તિની જરૂર હોય છે પણ આવું સાહસ કરવામાં જે ખાનગી વ્યક્તિઓ હોય રેડી ખાનગી ક્ષેત્રના લોકો છે એ આમાં ઓછું રિસ્ક લેતા હોય છે તો આવા ઉદ્યોગો છે એમાં સરકાર છે મોટા ભાગે ભાગ ભજવતા હોય છે તો જોઈએ આ ઉપરાંત આ એવા એકમો હોય છે જે અન્ય ઉદ્યોગોને ખૂબ ઉપયોગી સાધન સામગ્રી તૈયાર કરી આપે છે આમ સરકાર વિવિધ પ્રકારના ખૂબ અગત્યના અને વધુ પડતા સાહસ ધરાવતા એકમો પોતાના હસ્તક રાખી સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે કારણ કે આવા ઉદ્યોગોની અંદર વધારે પડતું સાહસ હોય તો આવા ઉદ્યોગો અન્ય ઉદ્યોગોને પણ ખૂબ સહાયક અને ઉપયોગી બને એવા ઉદ્યોગો હોય તો આની અંદર વધારે પડતા સાહસના એકમો છે એ પોતાની હસ્તક રાખે ગવર્મેન્ટ પોતે એનો વહીવટ કરતા હોય છે તો આવા જે ઉદ્યોગો છે એને આપણે કહીશી રાજ્યની માલિકીના ઉદ્યોગો અથવા રાજ્યની માલિકીના સાહસો કારણ કે મોટા ભાગનો વહીવટ અને મૂડી રોકાણ જે છે એ રાજ્ય સરકારનું હોય છે એટલે ત્યાર પછી આપણો બીજો પોઈન્ટ છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન બીજો જે આપણો પોઈન્ટ છે એ ઔદ્યોગિક વિકાસ માટે લીધેલું સરકાર સરકાર જે પગલું છે તે છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન તો જોઈએ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે કારણ કે સરકારે વિકાસ કરવો છે દેશનો વિકાસ કરવો હોય રાજ્યનો વિકાસ કરવો હોય તો આના માટે સરકાર છે એ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એને કોઈને કોઈ રીતે ઉત્તેજન આપવું જોઈએ ઉત્તેજન આપવું એટલે શું એને વીજળીની પાણીની રોડ રસ્તા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર છે આની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ ઓછા વ્યાજના દરે જે છે એ પૈસાથી લોન આપવી જોઈએ સરકારે વીજળી છે એના જે પાવર બિલ છે એના જે યુનિટ છે એ યુનિટ છે એના જે ખર્ચ છે એ ઓછો લાવવો જોઈએ પાણીની સગવડો ન હોય તો ત્યાં પાણી પહોંચાડવું જોઈએ કેમ કે જે એરિયાની અંદર આવી સુવિધા ન હોય ત્યાં સરકાર પહોંચાડે તો ખાનગી ક્ષેત્રના લોકો ત્યાં સાહસ કરવા માટે પ્રેરાય છે તો જોઈએ જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન વીજળી પાણી ઉપરાંત કર રાહતો પણ આપવામાં આવે છે એવું પણ કહેવામાં આવે કે ભાઈ ધારો કે એક્ઝામ્પલ તરીકે કોઈ દૂરના વિસ્તાર જે છે ત્યાં હાવ લોકોને રોજગારી મળે એવું ક્ષેત્ર નથી તો આવા ક્ષેત્રની અંદર સરકાર એવું કહે કે જે લોકો ત્યાં ઉદ્યોગ સ્થાપે ત્યાં પાણી રોડ રસ્તા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર બેન્કો અને જમીન આ બધાની સગવડ સરકાર કરી આપે અને અમુક બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ સુધી સરકાર એમાંથી કોઈપણ પ્રકારનો ટેક્સ કે કરવેરો લેશે નહીં એટલા માટે લોકો શું વિચારશે એવી જગ્યાએ મોટો સાહસો કરવાનું વિચારશે જેના કારણે જ્યાં નવા લોકોને રોજગારી મળે અને આયાત નિકાસ પણ વસ્તુની થઈ શકે દેશનો વિકાસ પણ થઈ શકે દેશની માથાદીટ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો પણ થઈ શકે તો આને સહકાર છે આ પણ પગલું લઈ શકે છે આ ઉપરાંત સસ્તું અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે મેં તમને વાત કરી કે ઓછા વ્યાજના દરે નડે ઓછા વ્યાજ હોય એવી રકમ પણ સરકાર છે એ આપતા હોય છે જેના કારણે લોકો છે એ મૂડી બેંકો પાસેથી લઈ અને વધારે મોટું સાહસ પણ કરે આમ અનેક કર રાહતો પણ આપવામાં આવે છે આ ઉપરાંત સસ્તું અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં ઉત્તેજન પણ પૂરું પાડે સસ્તું અને શું કીધું સસ્તું અને પૂરતું કે ભાઈ ઓછા વ્યાજના દરે જેટલા રૂપિયા જોતા હોય એટલા રૂપિયા સહી સરકાર એને પૂરા પાડે છે તો આવા ઉદ્યોગો છે એમાં લોક ખાનગી ક્ષેત્રના લોકો છે એ વધારે પડતા છે એનો લાભ લેતા હોય છે જ્યારે સરકાર ઘણા અનામત રખાયેલા સરકાર જ્યારે ઘણા અનામત રખાયેલા ક્ષેત્રોમાં પણ તેમને પ્રવેશ આપી તેમને વિકાસની પૂરતી તકો પણ પૂરી પાડે છે જ્યારે સરકારે અમુક ટકા ઉદ્યોગો છે જે અનામત રાખ્યા હોય કે ભાઈ એની અંદર કોઈ જ પ્રકારનો ખાનગી ક્ષેત્રનો હસ્તક્ષેપ ન હોય આવા ઉદ્યોગોને પણ સરકાર છે એણે ખુલ્લા કર્યા છે આપણે વાત કરી હતી અગિયારમાં ધોરણની અંદર ચેપ્ટર નંબર આઠ જે આર્થિક સુધારા એમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જે વાત કરી હતી એની વાત કરવામાં આવે છે કે ભાઈ સરકાર પાસે જે ઉદ્યોગો હતા એ જાહેર ક્ષેત્રને રેડી લોકો યુઝ કરી શકે ખાનગી સાહસો એમાં રોકાણ કરી શકે આના માટે સરકારે ઘણા ઉદ્યોગો છે તે ખુલ્લા મૂકી દીધા હતા તો એટલા માટે કે એને લોકોનો પણ વિકાસ થાય અને રાજ્ય અને રાષ્ટ્રનો પણ વિકાસ કરી શકાય હવે ત્રીજું પગલું જે છે તે છે આયાત નિકાસ આયાત જકાત શું કીધું આયાત સરકાર આયાત સરકાર એટલે શું કે ભાઈ તમે દેશની બહાર કોઈ વસ્તુઓનો નિકાસ કરો એમાં પણ જકાત ભરવાની હોય દેશની અંદર તમે બહારથી કોઈ વસ્તુ લાવો એની પણ જકાત ભરવાની હોય પણ આ આયાત જકાત છે સરકારે ઓછી કરી એટલા માટે કે કોઈ ખાનગી ક્ષેત્રના સાહસો છે નાના રોકાણકારો છે કોઈ ધંધો ચાલુ કરે છે અને વસ્તુને બહારથી લાવવાની છે વસ્તુને બહારથી લાવે તો વધુ પડતા ટેક્સ કરવેરા લાગી જાય જકાત લાગે આપણે એને એવું કહીએ છીએ ટેક્સને શું કહીએ છીએ જકાત કહીએ છીએ તો વધારે પડતી જકાત હોય તો લોકો એવું વિચારે કે આપણે વધારે પડતી જકાત ભરવી નથી અને ઓછું સાહસ કરીએ પણ જકાતના અને કરવેરાના દર ઓછા કરી નાખે હાવ નહીવત કરી નાખીએ અને લોકો વિચારશે કે ભલે આપણે રો મટિરિયલ બહારથી લાવવું પડે આપણા દેશમાં એનું ઉત્પાદન કરી અને વધારે કિંમતમાં વેસી અને નિકાસ પણ કરી અને વિદેશી ઊંડિયામાં પણ લાવી શકાય છે આવું વિચારતા હોય એટલે સરકાર છે આવી આયાત જકાતો બંધ કરી દે અથવા નહીવત લે છે તો જોઈએ આયાત જકાત એટલે આયાત પર વેરો આયાત જકાત કોને કહેવાય છે કે જે વસ્તુ આયાત કરો છો બહારથી તમે ઇમ્પોર્ટ કરો છો આની ઉપર જે વેરો લગાવે એને આયાત જકાત કહે છે સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત જકાતનું નામ શસ્ત્ર ઉપયોગમાં લેશે શું કીધું એક શસ્ત્ર અજમાવે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ધોરણમાં આવડી બધી કોમ્પિટિશન હોય ને આ કોમ્પિટિશનની અંદરમાં ટકી રહેવા માટે જે આયાત જકાતનું શસ્ત્ર છે એ ઉપયોગમાં લેશે કે ભાઈ આપણે આયાત જકાત ઓછી કરી દઈએ એટલે બહારની વસ્તુ આપણામાં આવશે રો ને એવું આપણા ઉદ્યોગો છે એ રો મટીરિયલનો ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન કરશે અને વધારે ઉત્પાદન કરીને ઊંચી કિંમતે તે નિકાસ કરશે એટલે એ જે દેશના લોકોની માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વિદેશી ઊંડિયામણ આવે એટલે એ વધારો થાય છે તો આમાં આયાત જકાતનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે ત્યાર પછી જેના કારણે વિદેશી ચીજવસ્તુઓ મોંઘી બને અને આપણા દેશની ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચના સમકક્ષ બને આ કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ ક્ષમ બને અને તેમણે રક્ષણ પૂરું પાડે બીજી પણ બાબત છે મેં તમને આયા જકાતની વસ્તુ કીધી અને બીજી વસ્તુ પણ કોઈ વ્યક્તિ છે ડાયરેક્ટ તૈયાર વસ્તુ બહારથી લાવતા હોય એટલે તૈયાર વસ્તુ લાવી અને આયા એનું હોલસેલમાં લાવી અને રિસેલમાં વેચાણ કરતા હોય તો એ વસ્તુઓ બહારથી લાવી અને જે વધારે મોંઘી પરવડે છે તો એના માટે અમુક વસ્તુ ઉપર તૈયાર વસ્તુ ઉપર સરકારે ટેક્સ કરવેરા પણ વધારે લગાવી દીધા છે કેમ કે બહારથી વસ્તુ આવે અને આવી લોકો જે સેલિંગ કરવાવાળા લોકો છે પોતાનો નફો એડ કરીને વસ્તુ વેચે તો આપણી જે આ વસ્તુ તૈયાર થયેલી છે એના કરતાં એ વધુ કિંમત થાય તો સર લોકો ન લે અને આપણી વસ્તુ વધારે લે સ્વદેશી વસ્તુ પર વધારે ભાર મૂકવામાં આવે હમણાં નરેન્દ્ર મોદીએ કીધું કે આપણે આત્મનિર્ભર ભારત એની તરફ એક પગલું કરી રહ્યા છે તો મોટા ભાગે આપણે જોઈએ છીએ કોરોનાની મહામારીમાં અમુક ટકા જે ભારતીય વસ્તુઓ મંગાવવામાં આવતી તે જ વસ્તુનું ઉત્પાદન આપણે જ બીના કરવા નહીં આપણા દેશની અંદર એ વસ્તુનું ઉત્પાદન થવા મળ્યું ઉત્પાદન થાય અને દેશના વ્યક્તિઓને તો પૂરું પડે છે સાથે સાથે એની નિકાસ પણ કરવામાં આવ્યો જે વસ્તુ બહારથી મગાવતા હતા એ વસ્તુ આજે આપણે નિકાસ પણ કરવા લાગ્યા છીએ તો આ પણ એક આત્મનિર્ભર તરફનું પગલું આપણે કહી શકીએ કારણ કે સ્વદેશી વસ્તુ સ્વામી રેડી વિદેશી વસ્તુઓ આપણી સામે હરીફાઈમાં ન ટકે રહે વસ્તુ મોંઘી પડે લોકો ન લે એટલે આપણી સ્વદેશી વસ્તુનું ઓટોમેટિક વેચાણ થવાનું છે તો આ પણ એક આયાત જકાત છે એ પણ એક શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાર પછી છે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ જે આપણું ચોથું જે પગલું છે ઔદ્યોગિક ક્ષેત્ર માટે સરકારે લીધેલું પગલું તે છે એ ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈ સક્ષમ હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉદ્યોગોને માલિકોને ટેકનિકલ તેમજ વ્યવસાયિક તાલીમ આપે છે મેં તમને વાત કરી કે આપણે જે ઓગણીસો ને એકાણું પછી ભારતની અંદર બહુ મોટા પાયે આર્થિક સુધારાઓ આવેલા છે એની અંદર મેં તમને વાત કરી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તો એવું કહે છે સરકાર કે ભાઈ આની અંદર હરીફાઈમાં આપણા ઉદ્યોગ અને લોકો ટકી રહે આના માટે નવી નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા માહિતગાર કરવા સાથે એની ટ્રેનિંગ આપી જેના કારણે વ્યક્તિ પોતે સક્ષમ બની શકે છે આવી તાલીમ આપી અને વ્યવસાયિક ધંધાને લગતીઓ પણ તાલીમ આપવામાં આવતી હોય છે તો આ પણ પગલું સરકારે અસરકારક પગલું ઉદ્યોગના વિકાસ માટે લીધેલું છે ત્યાર પછીનો બીજો પોઈન્ટ વિશ્વમાં પ્રવર્તી પ્રવર્તતી નવી ટેકનોલોજી નવા પ્રકારની વસ્તુઓ નવા પ્રકારની વેચાણ વ્યવસ્થા નવા પ્રકારના સંચાલન વગેરે ગુણો શીખવવાના હેતુસર તેમને તાલીમ આપે છે અને શક્ય તેટલા ગુણો ખીલવાનો પ્રયત્ન કરે છે સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં બળવાન પુરવાર થઈ શકે છે શું કીધું કે આજે નવી નવી ટેકનોલોજી છે નવા નવા સાહસો છે નવા પ્રકારની વસ્તુઓ આવે છે નવા પ્રકારની વેચાણ વ્યવસ્થા છે નવા પ્રકારનું સંચાલન છે નવા પ્રકારનું સંચાલન કરવા માટેના ગુણો છે નવા પ્રકારની તાલીમ આ બધું છે આપણા લોકોને દેશના લોકોને દેશના વ્યક્તિને મળી રહે આના માટે પણ સરકાર આજે સતત પ્રયત્ન કરી શકે છે કારણ કે આજે જે હરીફાઈ છે એ રાજ્ય લેવલની નથી રાષ્ટ્રીય લેવલની નથી આંતરરાષ્ટ્રીય લેવલની હરીફાઈ છે અને આ હરીફાઈમાં જો ટકી રહ્યું હોય તો સરકારે આવા પગલાં લઈ અને દેશના લોકોને આની ટ્રેનિંગ આપવી જોઈએ એટલા માટે કે જેથી આપણે પણ દેશ છે વિકાસ કરે અને ધીમે ધીમે આત્મનિર્ભર પણ દેશ બની શકે એ વાત જે છે એ પુરવાર થઈ શકે તો આ પગલું જે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમનું છે એ પણ મહત્ત્વનું છે અને આજના લેક્ચરની અંદર જે લાસ્ટ આપણું જે પાંચમું પગલું જોઈએ તે છે આર્થિક સહાય સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્ન કરવામાં આવે છે ઉદ્યોગો છે એને આર્થિક સહાય પૂરી પાડે છે સડી કે ભાઈ આર્થિક સહાય પૂરી પડે એટલે કે કોઈ વસ્તુ છે એમાં વધારે પડતું સરકાર છે ઓછી કિંમતે પૈસા આપી કરવેરા ન લે એ પણ એક પ્રકારની સહાય જ થઈ આના કારણે શું થાય ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય જો સરકાર કરવેરા ન લે તો કરવેરાનો ખર્ચ નીકળી જાય પછી ત્યાર પછી છે વીજળીનું જે યુનિટ ડેટ વધારે પડતું કિંમત છે એ થોડીક ઓછી કરી નાખે તો એ વધારાનો ખર્ચો નીકળી જાય તો આવી રીતે સરકાર કોઈને કોઈ રીતે સહાય કરે તો પણ આપણા છે ઉદ્યોગો છે એ વધારે પડતો વિકાસ કરી શકે અને ખાસ તો ખાનગી ક્ષેત્રના લોકો તેમાં વધારે પડતો રસ પણ દાખવી શકે બીજો પોઈન્ટ છે જેથી નીચા ઉત્પાદન ખર્ચને લીધે જે તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો કિંમત લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે છે કારણ કે સરકાર કરવેરા નહીં લે ચીજવસ્તુઓની રેડી જે યુનિટ દેડ ભાવ છે એમાં ઘટાડો કરે એટલે ઓલરેડી જે લોકો પ્રોડક્શન કરે છે એનું કોસ્ટિંગ નીચું આવશે કોસ્ટિંગ નીચું આવશે એટલે તેને વધારે નફો મળવાનો પણ લાભ થશે ને વધારે નફો મળશે એટલે શું કરશે વધારે પડતા સાહસો મોટા કરશે વધારે પડતા સાહસો ખોલશે એટલે વધારે પડતા લોકોને નવી રોજગારી મળશે ને વધારે પડતા લોકોને નવી રોજગારી મળશે એટલે લોકોની આવકમાં વધારો થશે લોકોની આવકમાં વધારો થશે એટલે માથાડીટ આવક વધશે ને માથાદીટ આવક વધશે એટલે રાષ્ટ્રીય આવક વધશે અને રાષ્ટ્રીય આવક વધે એટલે દેશનો વિકાસ પણ વધશે નડી તો આપણો દેશ વિકસિત પણ બની શકે છે તો આ બધા પગલા નાની નાની બાબતોમાં પણ જો સુધારા વધારા કરવામાં આવે નહી તો દરેક ક્ષેત્રને આ લોકોને દરેક ક્ષેત્રમાં છે નહીં વધારેમાં વધારે લાભ પણ મળી શકે છે સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા સસ્તી જમીન પાણી વીજળી ટેલિફોન ઉપરાંત વાહન વ્યવહાર ધિરાણ વગેરે ક્ષેત્રોએ ઉદ્યોગોને સહાયરૂપ થઈ તેઓને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન પણ કરે છે કે ભાઈ સરકાર ઓછા ઓછા ભાવે જમીન આપે સસ્તી જમીન આપે પાણી છે વીજળી છે ટેલિફોન આ બધી સુવિધા આપે વાહન વ્યવહાર છે ધિરાણ છે ઓછા વ્યાજે આપે ઓછા વ્યાજે આપે એટલે લોકો વધારે રૂપિયા લેશે ને વધારે મોટું સાહસ કરશે ને વધારે મોટું સાહસ કરવાથી રડે વધારે લોકોને રોજગારી પણ મળે તો આ બધા જ પગલાઓ છે એના કારણે બેરોજગારી છે ગરીબી છે ભૂખમરો છે આ બધું ઓછું થશે એની સામે માથાડીટ આવક વધશે રાષ્ટ્રીય આવક વધશે દેશનો વિકાસ વધશે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણે નિકાસ કરી શકશું વિદેશી ઊંડિયામાં પણ ભારતમાં વધારે આવી શકે તો આવા પણ સરકારે અલગ અલગ ઘણા પગલાંઓ લીધેલા છે આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આટલું રાખશું જેમાં આપણે આજે ચર્ચા કરી દસ પોઈન્ટ બે છે એનો જે ત્રીજો પોઈન્ટ બાકી હતો ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારિત ઉદ્યોગોના પ્રકાર જે વપરાશી વસ્તુઓ અને અર્ધ તૈયાર વસ્તુઓ છે તેમની ચર્ચા કરી ત્યાર પછી આપણો જે દસ પોઈન્ટ ત્રણ હતો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં જે સાત પોઈન્ટ છે એમાંથી આપણે આજે પાંચ પોઈન્ટની ચર્ચા કરી એક રાજ્યની માલિકીના સાહસો બીજું ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન ત્રીજું આપણે જોયું આયાત જકાત ચોથું ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ અને પાંચમો પોઈન્ટ જોયો આ પાંચમો પોઈન્ટ આપણે જોયો આર્થિક સહાય આટલા પોઈન્ટ આપણે આજના લેક્ચરની અંદર રાખીશું હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણા જે રિમેનિંગ બે પોઈન્ટ બાકી છે દસ પોઈન્ટ ત્રણના એ છે આપણો પાયાની સુવિધાઓ અને વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના તેમની ચર્ચા કરીશું ત્યાર પછી આપણે એક ચર્ચા કરીશું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને વિશિષ્ટ આર્થિક વિસ્તાર કહેવામાં આવે છે તેની શરૂઆત ક્યારે થઈ હતી સૌની પહેલાં શરૂઆત કોણે કરી કયા દેશની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે ભારતની અંદર નવા કેટલી જગ્યાએ શરૂ થવાના છે એની ચર્ચા કરીશું અને ત્યાર પછી જે નાના પાયાના ઉદ્યોગો છે એનું મહત્ત્વ છે એનું પણ આપણે થોડી ચર્ચા કરીશું તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું